आ केवी बात थई भाई, पहला तमे कह्यु हतु के 15 तारीखे मम्मी पप्पा ने तमारी साथे लई जशु, अने हवे 2 दिवस पहला कहो छो के तमे आवी शको तेम नथी। अरे मैं शू जिंदगी भर तेमने साथे राखवानो ठेको लीधो छे, एमना कारणे अमे क्यांय बहार फरवा पण नथी जई शकता, અને આમ જોવા જઈએ તો એણે મોટાભાગની કમાણી તમારા પર ખર્ચી નાખી છે, તો પછી હું જ એમની જવાબદારી શા માટે ઉપાડું? ઉમેશ તેના મોટા ભાઈ વિજયને ફોન પર કહે છે, તો વિજય બોલ્યો, આ શું બોલે છે તું? પપ્પાએ મારા પર વધારે ખર્ચ કેવી રીતે કર્યો છે? તારી પાસે એનો કોઈ હિસાબ છે? અરે મારા કરતાં તો તને વધારે ભણાવ્યો છે, એ હિસાબે તારા પર વધારે ખર્ચો કર્યો છે। હું તો 12 સુધી જ ભણ્યો છું, પછી જોબ પર ચડી ગયો, અને તને 12માં પછી એન્જિનિયરિંગ કરાવ્યું અને કોચિંગ પણ કરાવ્યું, તો પછી કોના પર વધારે ખર્ચા થયા કે તો મને? કોનો હિસાબ વધારે થયો? જેનો વધારે થયો હોય તેણે જ વધારે રાખવા પડે। ત્યારે ઉમેશે કહ્યું, એ બધી મને નથી ખબર, મેં ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી લીધો છે અને હું તેને 2 દિવસ પછી ત્યાં મોકલી રહ્યો છું। હવે તે તમારા ઘરમાં રહે કે તમારા દરવાજે, મને તેનાથી કોઈ મતલબ નથી, અને આ વખતે ઘર અને જમીનનો પણ હિસાબ કરી લેવાનો છે। આટલા વર્ષોથી તમે એટલા મોટા મકાનમાં મજાથી રહો છો અને અહીં હું ભાડાના મકાનમાં રહું છું, તેનો હિસાબ કરવો પણ ખૂબ જરૂરી છે। આટલું કહીને ઉમેશે ફોન મૂકી દીધો। હવે ઉમેશની માં અમૃતાબેન આ બધું જ સાંભળી રહી હતી, તે ડગમગતા પગલે તેના રૂમમાં ગઈ। ત્યાં તેમના પતિ કિશોરભાઈએ પૂછ્યું, શું થયું અમૃતા, તું ઠીક તો છે ને? તારો ચહેરો ઝાંખો કેમ પડી ગયો છે? પાછું વવે કંઈ કીધું? ત્યારે અમૃતાબેને કહ્યું, જ્યારે મારો પોતાનો દીકરો સ્વાર્થી નીકળ્યો ત્યારે હું બીજા ઘરની દીકરીને શું દોષ આપું? પછી અમૃતાબેને કિશોરભાઈને બધી વાત કહી, તો કિશોરભાઈ બોલ્યા, અમૃતા આ કળિયુગ છે, આજકાલના બાળકો માતા પિતા માટે નહીં પણ મિલકત માટે લડે છે। એક સમય હતો જ્યારે સંતાનો તેમના માતા પિતાના ચરણોમાં સ્વર્ગ શોધતા હતા, હવે માતા પિતાને સંતાનો ઉજ્જડ જમીન સમજે છે અને પછી એ જ ભૂમિ માટે લડ્યા કરે છે। કદાચ આ બધું જોવાનું આપણા નસીબમાં લખ્યું હતું। આટલું કહીને બંને રડી પડ્યા અને એકબીજાને સાંત્વના આપી રહ્યા હતા। બીજે દિવસે ઉમેશે તેના પપ્પા કિશોરભાઈને કહ્યું, પપ્પા ભાઈ પાસે જવાની તમારા બંનેની ટિકિટ મેં બુક કરાવી દીધી છે, આરામ કરવાના બહાને તમે લોકો દર વખતે અહીં આવી જાઓ છો, ત્યાં તો તમે એક વર્ષ પણ નથી ટકતા। આ વખતે ભાઈ સાથે વાત કરી લેજો કે તે મને ઘરનું અડધું ભાડું આપે અથવા તો અડધું ઘર ખાલી કરી દે, જેથી હું મારી મરજી પ્રમાણે ભાડે આપી દઉં અથવા તો તેને વેચી દઉં। પુત્રની વાત સાંભળીને કિશોરભાઈ બોલ્યા, બેટા તમે લોકો મિલકતના ચક્કરમાં અમને કેમ ભૂલી જાઓ છો? તો ઉમેશે કહ્યું, કેમ બધી મલાઈ ભાઈને એકલાને જ ખાવાની છે? ખેતરમાં પાકેલ અનાજ પણ તે પોતાની રીતે વેચી દે છે, એ ઝંઝટમાં તો હું પડવા નથી માંગતો એટલે હું કાંઈ બોલતો નથી, પણ કમસે કમ હું તેમને બધી મલાઈ કેમ ખાવા દઉં? હું જેટલું ભાડું ભરું છું એટલું તો મને પણ મળવું જોઈએ ને। આશા રાખું છું કે તમે તેની સાથે બેસીને આ વાતનો નિર્ણય કરી લો, નહીં તો હવેથી અહીં આવવાની કોઈ જરૂર નથી। આટલું કહીને ઉમેશ ઓફિસે ગયો અને તે ભીની આંખે પુત્રને જોઈ રહ્યા। 2 દિવસ પછી બંનેને રિક્ષામાં બેસાડ્યા પછી હાથમાં થોડા પૈસા આપતા ઉમેશે કહ્યું, હવે તમે લોકો નાના તો નથી કે મારે ત્યાં તમને મૂકવા આવવા પડે? એ જ ઉમેશની પત્ની કિરણ તેના પતિના કાનમાં હળવેથી બોલી, હા તો મૂકવા નહીં જાઓ તો કંઈ ખોવાય નહીં જાય, અને જો ખોવાઈ જશે તો પણ આ બોજને કોણ રાખશે? કિશોરભાઈએ દીકરાને કહ્યું, બેટા તું મિલકતના ચક્કરમાં તારા ભાઈ સાથેનો સંબંધ શું કામ બગાડે છે? પૈસા એ હાથનો મેલ છે, આજે છે તો કાલે નથી, પરંતુ આ એવા સંબંધો છે જે જીવનભર રહેવાના છે। ત્યારે ઉમેશે કહ્યું, પપ્પા આ જ્ઞાનની વાતો તમે તમારી પાસે રાખો, જીવનમાં પૈસાની જરૂર છે જ્ઞાનની નહીં, અને આ જ્ઞાન તમે ત્યાં જઈને ભાઈને આપજો। ચૂપચાપ માથું હલાવીને તે રિક્ષામાં બેસી ગયા અને ચાલ્યા ગયા। રસ્તામાં અમૃતાબેને કહ્યું, બાળકો ખૂબ જ ઝડપથી મોટા થઈ જાય છે, તેઓ ભૂલી જાય છે કે એક સમય હતો જ્યારે આપણે તેમને આપણી આંખોથી દૂર થવા નહોતા દીધા, કે આપણી આંખોના તારા કે રસ્તો ન ફટકી જાય,
ત્યારે વિચાર્યું ન હતું કે પૈસાની લાલચમાં દીકરાઓની આંખોમાંથી મા બાપ પ્રત્યેનો પ્રેમ જ કે ખોઈ જશે. ત્યારે કિશોરભાઈએ કહ્યું, અમૃતા, આ દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. હવે સંતાનો તેમના માતા પિતાને નહીં પણ તેમના પૈસાને પ્રેમ કરે છે. આમાં તેમનો વાંક નથી. ક્યાંક ને ક્યાંક આપણે દોષિત છીએ કે જિંદગીભર આપણે આપણા પેટે પાટા બાંધીને સંપત્તિ ભેગી કરીએ છીએ. ક્યારેક પોતાના વિશે પણ નથી વિચાર્યું. કાશ આપણે આપણા વિશે વિચાર્યું હોત તો આજે આ દિવસ જોવો ન પડત. બીજે દિવસે તેઓ વિજયના ઘરે પહોંચ્યા, જ્યાં દીકરા વહુએ ચા પાણીનું પણ ન પૂછ્યું અને તરત જ બોલવા લાગ્યા, જે દીકરા માટે તમે આટલા પૈસા ખર્ચ્યા તે તમને થોડા દિવસ પણ ન રાખી શક્યો. બિચારા બંને જણા પોતાના ઘરમાં અપમાનિત થવા છતાં પણ કંઈ કરી શકે તેમ ન હતા. આખરે વૃદ્ધાવસ્થા અને સમાજમાં ઇજ્જતનો સવાલ હતો. બંને એકબીજાનો સહારો બનતા હતા પણ દિલનું દર્દ કેટલો સહન કરી શકે. દરરોજ બંને ભાઈઓ વચ્ચે મિલકત બાબતે બોલાચાલી થતી હતી. મા બાપને ખૂબ દુઃખ થયું કે બાળકો મા બાપ માટે નહીં પણ તેમની મિલકત માટે લોહીના સંબંધને ભૂલી ગયા. એક સાંજે અમૃતા બેને તેમના પતિને કહ્યું, સાંભળો, શું દુનિયામાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આપણે આપણા જીવનની અંતિમ ક્ષણો વિતાવી શકીએ? આપણને આપણા લોહી પરસેવાની કમાણી પર પણ અધિકાર નથી. તમારી પાસેથી જેટલું મળ્યું એ મારા માટે પૂરતું છે. હવે બસ બે ઘડી શાંતિ લેવા માંગુ છું. જેમાં આજ સુધી કિશોરભાઈ સાથે પુત્રો માટે લડતી હતી, પતિ અને સંતાનોના સુખ માટે ક્યારેય પોતાના સુખની ચિંતા નહોતી કરતી. આજે તે એટલી બધી દુઃખી હતી કે તે આ જીવનથી કંટાળી ગઈ હતી. જીવનસાથીને દુઃખી જોઈને કિશોરભાઈને લાગ્યું કે પોતાની પત્નીના એક સ્મિત માટે જે લાખો જતન કરતો હતો પણ આજે એટલો લાચાર છું કે તેને સુખ શાંતિની એક પળ પણ નથી આપી શકતો. પત્નીના સવાલથી તેને ખૂબ દુઃખ લાગ્યું. તે દિવસે અમૃતાબેને તેમની કોઈ દવા પણ ન લીધી. થાકને કારણે તેમને નીંદર આવી ગઈ. કિશોરભાઈએ પેન અને કાગળ કાઢીને પોતાની બધી મિલકત વૃદ્ધાશ્રમમાં દાનમાં આપી દીધી અને તરત જ જઈને કવર તેમના એક સંબંધીના સરનામે મોકલી આપ્યું અને ઘરે પાછા આવી ગયા. અને અમૃતાબેનનો હાથ પકડીને ક્યારે ઊંઘી ગયા તેની તેને ખબર જ ના પડી. અને દીકરા વહુએ એકવાર પણ જોયું નહીં કે મા બાપે ખાધું છે કે નહીં. બીજે દિવસે જ્યારે વિજયને કોઈ હલચલ ન દેખાય ત્યારે તે તેના રૂમમાં ગયો અને બોલ્યો, પપ્પા, થોડી તો શરમ રાખો. આ ઉંમરમાં દરવાજો ખુલ્લો રાખીને આટલા મોડે સુધી કોણ સૂતું હોય છે? ઘણી વાર થઈ પણ કોઈ જવાબ ન મળતા તે તેની રૂમની અંદર ગયો. વિજયે તેને જેવો હાથ ડાળ્યો કે તેનું શરીર ઠંડુ પડી ગયું હતું. બંને પોતાના સંતાનોએ આપેલી પીડામાંથી મુક્ત થઈ ગયા હતા. બાદમાં બંને ભાઈઓ લડતા રહ્યા પરંતુ તેમના હાથમાં કંઈ ન આવ્યું. દોસ્તો, આ કેવી વિટંબના છે કે મા બાપ પોતાના સંતાનો માટે પેટે પાટા બાંધીને સંપત્તિ કમાય છે અને એ જ સંપત્તિ તેમના ગળાનો ગાળિયો બની જાય છે. આવા સંતાનોને તેમના માતા પિતાનો પ્રેમ નહીં પણ મિલકત જોતી હોય છે, જેના માટે ભાઈ ભાઈ એકબીજાના દુશ્મન બની જાય છે. બહેતર છે કે ખુદની સંપત્તિ ખુદ માટે જ વાપરવી જોઈએ. સંતાનોને સક્ષમ બનાવીને માતા પિતાએ પોતાની જવાબદારી ખતમ કરી દેવી જોઈએ. આગળ તેમનું નસીબ. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારા આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ યુટ્યુબ પર જોવા માટે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજુ મોટિવેશનની લિંક આપેલી છે. એના પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ્સ તમને મળશે સૌથી પહેલાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ધન્યવાદ.